छूटा पड़ता छूटा पड़वाना छे परंतु અહીંયા કોઈ પ્લસ ક્યુ ચિહ્ન કરવાનો નથી. એક ઉદાહરણ આપણે જોઈએ 126 માં એક જે સોના સ્થાન પર છે એને મોટા રાઉન્ડમાં લીધા છે બે એટલે 10 10 સ્ક્વેરના સ્ક્વેરમાં લખ્યા છે. અહીંયા બે છે એટલે દશકના સ્થાન પર અને 6 છે 6 એટલે એકમના સ્થાન પર છે એને ટ્રાયંગલમાં 1 2 3 4 5 6. હવે આપણે જોઈએ તો 343 છે તો અહીંયા તમને ખબર પડી જશે કે મોટા સર્કલમાં કેટલા આવશે 1 બે અને 3 બરોબર છે 100 100 100 પછી 4 દશકના સ્થાન પર છે તો સ્ક્વેર આવશે 1 2 3 અને 4 ઓકે તો અહીંયા 10 10 10 અને 10 કેટલા થયા 40 થઈ ગયા 1 2 3 4 એટલે 40 થઈ ગયા દશકના સ્થાન પર 4 છે માટે હવે એકમના સ્થાન પર 3 છે એટલે 3 ટ્રાયંગલ આવશે 1 2 અને 3 ચલો થઈ ગયું 340 અને 3 343 ખાલી અહીંયા કાર્ડનો ઉપયોગ કરીને કરવાનું છે. અહીંયા ત્રીજું ઉદાહરણ આપણે લઈએ તો 564 બરોબર છે 564 તો આપણે શરૂઆત કરીએ એટલે સોના સ્થાનથી શરૂઆત કરીએ આપણે તો 5 છે એટલે 5 મોટા રાઉન્ડ 1 2 3 4 અને 5 બરોબર છે 6 સ્ક્વેર 1 2 3 4 5 અને 6 હવે અહીંયા તમે જો આ રાઉન્ડ પડીને જો અંદર 100 નહીં લખો તો તમારો દાખલો ખોટો ગણાશે એટલે આપણે પહેલા 100 લખી દઈએ અંદર થઈ ગયા 1 2 3 4 ને 5 એ રીતે 6 1 2 3 4 5 અને 6 અહીંયા આવશે 4 1 2 3 અને 4 1 2 3 અને 4 હવે થઈ ગયા 564 ગણી રાખો 1 2 3 4 5 એટલે 500 1 2 3 4 5 6 6 એટલે 60 ને 1 2 3 ને 4 564 હવે અહીંયા તો ઓલરેડી 3 સંખ્યા હતી જો બે સંખ્યા હોય તો શું કરવાનું બરોબર બે સંખ્યા તમે દાખલો કરો 57 હવે અહીંયા તો બે સંખ્યા છે તમે એમ કહો સર અહીંયા તો 100 તો છે જ નથી ના હોય તો કોઈ વાંધો નહીં અહીંયા આપણે કેટલા થાય એકમ અને દશક તો આપણે સ્ક્વેર જ લેવાનો છે ટ્રાયંગલ લેવાનો છે અહીંયા રાઉન્ડ લેવાનો નથી એટલે આપણે પહેલા દશક લઈ લઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 1 2 3 4 5 6 7 8 અને 9 અને 7 ટ્રાયંગલ લેવાના છે 1 2 3 4 5 ચડતો ક્રમ ઉતરતો ક્રમ છે મને ઓળખી બતાવો એ આગળ હવે જોઈશું. હવે આનો તમારે ફોટો મોકલું છું પાડીને એ તમારે ચારે ચાર ઉદાહરણ સારા અક્ષરે ભૂલ કર્યા વગર તમારી નોટમાં લખવાના રહેશે.